हेलो फ्रेंड्स, तो आज आप दाखला नंबर 3 की बात करवानी छे। स्वाध्याय 2.3 ना जे आईएमपी दाखलो छे, तो आनी अंदर शुं कीधुं छे तो के 3 स्टेप में दाखलो गणवानो छे। जो तमे मारुं उदाहरण 9 नो जोयुं होय एटले के तमे डिस्क्रिप्शन में जाशो तो त्यां चेप्टर 2 नामनी प्लेलिस्ट छे, एमां जईने उदाहरण 9 जोजो, कारण के ई सेम आनी जेवुं ज छे। एमां मे त्रणे त्रण स्टेप केम करवानी शीखवाड्युं छे, अत्यारे शीखवाडीश, पण तमारे जोवुं होय एक्स्ट्रा डिटेल में तो जोई शको छो। तो आने 3 स्टेप में दाखलो गणवानो। सौ प्रथम शुं तो के एमां शुं कीधुं, जो કે જો વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળમાં 5/3 એ આ બહુપદી છે, એના બે શૂન્ય આપેલા છે, બરાબર? તો બાકીના બે શૂન્ય શોધવાના છે। બાકીના હું બે શૂન્ય બોલી ગયો, શું કામ બે આવશે? તો કે અહીંયા બહુપદીની ઘાત કેટલી છે? તો કે x ની વધુમાં વધુ ઘાત હોય એ બહુપદીની ઘાત, તો અહીંયા x ની વધુમાં વધુ ઘાત 4 છે, તો આ બહુપદીના કેટલા શૂન્ય હશે? 4। જેટલી ઘાત હોય એટલા વધુમાં વધુ શૂન્ય હોય, તો બે શૂન્ય તો આપી દીધા છે, તો બાકી કેટલા વધ્યા? 2, બરાબર। તો એ કઈ રીતે શોધવા? તો જો તમે લોકો આ જે શૂન્ય આપ્યા છે, આપણને ખબર છે શૂન્ય આપણે દ્વિઘાત બહુપદીના શોધતા હતા ત્યારે શું લખતા હતા? આલ્ફા બરાબર અને બીટા બરાબર, શું કામ એવું કરતા હતા? તો કે અલગ અલગ નામ આપવા હતું, બાકી તમને એક્સ બરાબર જ મળતું હતું ને। જો હું એક ઉદાહરણ દઉં ફરીવાર, એક્સ નો વર્ગ વત્તા 5x + 6 બરાબર 0, આના શૂન્ય શોધીએ તો શું થાય? તો કે એક્સ નો વર્ગ, હવે 5x ને છૂટું પાડવું પડે, મધ્યપદ ને છૂટું પાડવાની રીત, તો કે કેમ? તો કે આ બે નો ગુણાકાર, તો કે ગુણાકાર 6 થતો હોય, છેલ્લા પદની નિશાની મધ્યપદ જેટલું થવું પડે, તો કે 3 × 2 = 6 અને 3 + 2 = 5। આ તો તમને આવડે જ છે, એટલે મેં થોડું ઉતાવળથી કરું છું। તો આ બે પદમાંથી સામાન્ય જે નીકળે એ અને આ બે પદમાંથી, આમાંથી સામાન્ય x નીકળશે, તો અહીંયા x વધશે ને આમાંથી 2 નીકળશે, તો બંને કાઉન્ટ સમાન આવી ગયા, અને કાઉન્ટની બહાર છે અહીંયા બરાબર 0 બરાબર। અને પછી શું કરતા હતા? આને બરાબર 0 લેતા હતા, x + 3 = 0 અથવા x + 2 = 0। તો x બરાબર શું થતું હતું? -3 અને x = -2। તો આ બંને આ બહુપદીના શૂન્ય હતા, તો અહીંયા તમને આના શૂન્ય આપી દીધા છે આ બંને, તો આમાં ત્યાંની ઊંધી પ્રોસેસ કરવાની છે। કઈ રીતે? જો તો કે આ બે એના શૂન્ય છે ને, તો અહીં x બરાબર શું આપ્યું છે? વર્ગમૂળમાં 5/3 અથવા x = -√3 આખાના વર્ગમૂળમાં 6 બરાબર, આવું આપી દીધું છે। જો આપણે અહીંયા શૂન્ય હતા એટલે આવું લખતા હતા બરાબર, તો આ બે એના શૂન્ય છે। તો હવે આ ડાબી જમણી બાજુ છે એ ડાબી બાજુ લઈ લઉં તો શું થાય? તો કે પ્લસ છે આ બાજુ, હવે તો માઇનસ થઈ જશે બરાબર ને, આવું મળે ને? અથવા એટલે હવે આ પદની વાત કરું છું, x બરાબર માઇનસ છે આ બાજુ, આવે આ સરખું લખું વ્યવસ્થિત, -√5/3 એ આ બાજુ, હવે તો +√5/3 થશે, એટલે કે આવું જ થઈ ગયું। તો હવે બેનો ગુણાકાર બરાબર 0 લખાય, એ બંને ના ગુણાકાર બરાબર 0 લખાય, કારણ કે શૂન્ય છે, તો આ બેનો ગુણાકાર બરાબર 0 લખો, તો શું થાય? x − √5/3 ગુણ્યા x + √5/3 = 0। હવે જોજો આની ઊંધી પ્રોસેસ કરી છે, શું કામ? કારણ કે શૂન્ય હોય એના શૂન્ય એને કહી દીધા છે, તો શૂન્ય હોય તો આમ કરાય બરાબર ને, આપણને દર વખતે આના શૂન્ય શોધતા હતા, અહીં શૂન્ય આપ્યા છે તો ઊંધી પ્રોસેસ કરી, બીજું કશું કર્યું નથી, સરળ છે। જુઓ હવે તમને એક સૂત્ર ખબર છે, તો કે x નો વર્ગ ઓછા a નો વર્ગ બરાબર શું થાય? તો કે x ઓછા a ગુણ્યા x + a, આવું થાય ને? તો અહીંયા આગળ આ આપી દીધું છે, જો x ઓછા કોઈ એક સંખ્યા, x + e ની જ સંખ્યા, અહીંયા a છે તો અહીંયા a જ છે, જો અને વચ્ચે પ્લસ ને માઇનસ છે, તો હું લખાય x² - a² તો અહીંયા x² એટલે x² ઓછા ની નિશાની અને આનો વર્ગ, વર્ગમૂળમાં કોઈ હોય એનો વર્ગ કરો એટલે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય, ખબર છે ને? તો અહીંયા વર્ગમૂળની નિશાની દૂર થઈ જશે, એટલે શું થશે? x² - 5/3 = 0। તો અહીંયા આગળ એક પહેલો સ્ટેપ આ તમારો પૂરો થઈ ગયો, હું સ્ટેપ અહીંયા લખતો જશું, એક્ઝામમાં ન લખતા હું, સ્ટેપ 1 સ્ટેપ 2, આ તો તમને અત્યારે સમજાવવા માટે હું સ્ટેપ 1 લખ્યું, તો એટલી વસ્તુ તમારે કરવાની હતી પહેલા, એ લોકોએ શૂન્ય આપ્યા તો એની પછી તમને આવું મળી ગયું। હવે તમને ખબર છે કોઈ પણ બહુપદીનું શૂન્ય આપેલું હોય તો એની પછી તમને જે આ મળે એ હંમેશા એનો અવયવ હોય, અવયવ હોય એટલે શું?
तो के शेष हमेशा केवी होय एनी जीरो मळे। तो हवे जे आ बहुपदी जे छे एने आनी वडे भागाकार करवानो शु काम, कारण के आ एनो अवयव छे अने आ अवयव कई रीते छे तमारे डिटेल मां जोवू होय तो उदाहरण 9 જઈને તમે જોઈ શકો છો, અથવા દાખલો કેમ ગણવો ઈ શીખવું હોય, બીજું કઈ બહુ માથાકૂટ ન કરી હોય તો આ અહીંથી આગળ વધી જવાનું કે તમને આ જે મળે એ આની વડે ભાગાકાર કરવાનો। આમ તો યાદ રાખી લો, માથાકૂટ ન કરો, છે સરળ, તે અવયવ કઈ રીતે છે એ બધું ખબર પડી જારે તમે વિડિયો જોશો। તો સ્ટેપ 2 તો કે આનો આ જે x નો વર્ગ ઓછા 5 ના છેદમાં 3 a આપેલ બહુપદી, આપેલ બહુપદી એટલે આવડિયા, આપેલ બહુપદી નો અવયવ છે। તો અવયવ હોય તો શું થાય, તો કે ભાગાકાર કરો એની આરે, તો ભાગાકાર કરતા તો તમને બધાય ને આવડે છે 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત લાઈનમાં લખ્યું છે, લાઈનમાં લખ્યું આપણે શું મળ્યું, આ બે પદ મળ્યા એ અહીંયા લખીએ, x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 એક ઘાત વાળું પદ નથી આપ્યું, તો આપણે ભાગાકારના નિયમમાં શીખ્યા છીએ કે ઘાત ઘટતી જાય એમ લખવાનું, તો એક ઘાત વાળું પદ ન આપ્યું હોય તો પ્લસ 0x લખી શકાય, હા બરાબર। તો હવે ભાગાકાર કરવાનો છે, આ x નો વર્ગ છે એને મારે આવું બનાવવું હોય તો x ની 2 ઘાત વડે ગુણવું પડે અને 3 વડે ગુણવું પડે, તો હવે અહીંયા જ્યારે ગુણાય તો શું થાય 3x ની 4 ઘાત 0 ગુણ્યા 3 0 x ગુણ્યા x નો વર્ગ x ની 3 ઘાત માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 3, તો જો આવું થાય માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 3 3 3 કેન્સલ માઇનસ 5 વધે ખાલી, તો માઇનસ 5 અને x નો વર્ગ આમના માઇનસ માઇનસ પ્લસ, જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ ને માઇનસ છે ત્યાં પ્લસ, તો આ તો કેન્સલ, હવે આ તો 0 જ છે એટલે ઉપર જે પ્લસ વાળું પદ છે આમના 6x નો ઘન પ્લસ 5x નો વર્ગ ઓછા 2x નો વર્ગ એટલે પ્લસ 3x નો વર્ગ માઇનસ 10x નીચે આવશે। હવે મારે x ના વર્ગને આવું બનાવવું છે તો એક x જોશે અને 6 જોશે બરાબર ને, એની અરે ગુણાય તો શું થશે, તો કે 6x નો ઘન 6 ગુણ્યા 0 0 x નો વર્ગ માઇનસ 5 ના, જો આવું છે માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 6 3 2 6 એટલે 5 2 10 થઈ ગયા, તો કે માઇનસ 10x આવું થાય ને, હા તો પ્લસ છે ત્યાં માઇનસ ને માઇનસ છે ત્યાં પ્લસ, તો આ કેન્સલ, આ તો 0 જ ગણાય, આ પદ નીચે આવે 3x નો વર્ગ પ્લસ આ નીચેની નિશાની મેઈન ગણાયો પ્લસ 10x માઇનસ 10x કેન્સલ, તો પ્લસ 0x વધ્યું, હવે તો કે માઇનસ 5 નીચે આવે, સમજાણું, તો કે હવે શું જોતું, અહીંયા x નો વર્ગ છે, અહીંયા x નો વર્ગ છે એટલે x તો ગુણવાનો નથી, ખાલી 3 ની જરૂર છે, તો પ્લસ 3, હવે આની અરે ગુણાય તો 3x નો વર્ગ 0 ગુણ્યા 3 0 અને x ની x આમના માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 3 માઇનસ 5 જ થાય, શું કામ જુઓ માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 3 3 3 કેન્સલ માઇનસ 5 વધ્યું એ લખ્યું, પ્લસ છે ત્યાં માઇનસ ને માઇનસ છે ત્યાં પ્લસ, અહીંયા આગળ આ કેન્સલ 0 માંથી 0 જાય તો 0 જ થાય, પ્લસ 5 માઇનસ 5 કેન્સલ શેષ જો 0 જ મળે, મેં અગાઉ કીધું હતું તો કે આની વડે તમે ભાગાકાર કરશો તો 0 જ મળશે, એનો મતલબ કે આ એનો અવયવ થાય, આ નિયમ છે યાદ રાખવાનો છે ખાસ બરાબર છે, તમારે ચિત્તો કાન પકડી લેવો હોય તો ચિત્તો કાન પકડીને યાદ રાખી લેજો, નકર ઊંધો કાન પકડો હોય તો બીજા હાથેથી પકડી શકાય, તો તમે બધું બહુ વિચારીને જેમ કરવું હોય માથાકૂટી કરી શકો તમારા સર આરે, બાકી ઉદાહરણ 9 જુઓ આ કઈ રીતે અવયવ થાય છે ડિટેલની અંદર સમજાવેલું છે, ડિસ્ક્રિપ્શનમાં જાજો ત્યાં ચેપ્ટર 2 નું પ્લેલિસ્ટ હશે, ત્યાં ઉદાહરણ 9 કરીને મેં એક જ વિડીયો અલગથી બનાવ્યો છે, ઓકે એની કરતાં યાદ રાખજો। તો હવે આ અવયવ થયો, હવે તમે આ સ્ટેપ 2 પૂરો થઈ ગયો, હવે સ્ટેપ 3 ત્રીજા સ્ટેપમાં દાખલો ગણવાનો, તો કે શું કરવાનું, તો કે પહેલા તો આપણે જે શૂન્ય આપ્યા એની ઉપરથી આપણે અવયવ બહુપદી મેળવી લીધી, એક એનો ભાગાકાર આ બહુપદી વડે કર્યો જે આપી હતી એની બરાબર, હવે શું કરવાનું, તો કે જે ભાગ ફળ મળ્યું ને એને બરાબર 0 લઈ લેવાનું, કારણ કે બે એના અવયવ હોય, એટલે કઈ રીતે જો તમને હું યાદ કરાવું ભાગ પ્રવિધિ, તમને એમ થશે હું ગોખાઈ દઉં છું, પણ જો હું તમને કહું ભાગ પ્રવિધિ જે છે, ભાગ પ્રવિધિનો નિયમ શું હતો, તો કે યાદ કરાવું સૂત્ર ભૂલી જાવ તો કે અહીંયા હતું ભાજ્ય બહાર હતું ભાજક અહીંયા હતું ભાગફળ અને નીચે હતું શેષ, તો સૂત્ર શું બને, તો કે જે વચ્ચે છે ને અંદર આ બોક્સની અંદર એ બહાર આવે ભાજ્ય, અને તો કે આ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એવું સૂત્ર છે, તો કે ભાજક
गुणा ऊपर छे भागफळ वत्ता शेष आ सूत्र छे याद छे बधाने हां तो अहीं पण एवुं बनावो आ छे ई भाज्य छे ई भाज्य बार लखवानुं भागा करवानुं तो के 3x नी 4 घात वत्ता 6x नी 3 घात ओछा 2x नो वर्ग ओछा 10x ओछा 5 बराबर भाजक गुणा भागफळ बार जे छे ऊपरना बन्ने क्रॉसमां एनो गुणाकार तो के x नो वर्ग आ 0x छे ने लखवानी जरूर नथी ओछा 5 ना छेदमां 3 गुणा आ 3x नो वर्ग वत्ता 6x वत्ता 3 बराबर छे तो के आन बहुपदी ने मैं बे अलग अलग लखी दीधु कई रीते जो हूँ एम कहू के 12 छे 12 12 ने हूँ कई लखी शकू बे गुणाकार ना स्वरूप में बीजी संख्या थी तो के अन 3 गुणा 4 लखी शकाय लखाय ने बस एवं छे आ बहुपदी छे एने कोई बे आवी रीते अलग अलग लखी थी आने 12 मानी लो तो के आ 3 ने आ 4 छे समझाणु एवी रीतना आ बहुपदी ने आ बे गुणाकार ना स्वरूप में लखी बीजू काय हतु नहीं ओके હવે તો મને કેમ બધા બતાય સમજાઈ ગયું હશે હે તો વિડિયો ને લાઈક કરો સમજાતું હોય તો હવે જો આ બંને જે બહુપદી મળી અલગ અલગ ગુણાકારના સ્વરૂપમાં તો હવે મને ખબર છે ત્યાં સુધી શોધવાનું છે બાકીના બે શૂન્ય શોધવાના છે તો કઈ રીતે થાય તો કે મને ખબર છે ત્યાં સુધી શૂન્ય કેમ શોધવાના તો કે બરાબર 0 લઈ લેવાનું ઓકે બરાબર 0 લઈ લીધું તો કે હવે શું તો કે આને બરાબર 0 અથવા આને બરાબર 0 આપણે એવું શીખ્યા છીએ બે કાઉન્ટ્સ હોય તો એક કાઉન્ટ્સ બરાબર 0 અથવા બીજા કાઉન્ટ બરાબર 0 એટલે આવું થાય ને x નો વર્ગ ઓછા 5 ના છેદ માં 3 બરાબર 0 અથવા 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 બરાબર 0 તો હવે જો આને બરાબર 0 લઈ લો તો તમે પાછી ઊંધી પ્રોસેસ હાલશે તો કે આનું એક આનું બધું ઊંધું થઈને આ બે શૂન્ય મળશે જે તો આપણે શોધી લીધેલા છે હે આ આના તો શૂન્ય શોધી જ લીધા જ ને જો x નો વર્ગ બરાબર શું થાય તો કે જો હું લખી દઉં x નો વર્ગ બરાબર 5 ના છેદ માં 3 પેલી બાજુ જાય તો x બરાબર બે બાજુ વર્ગમૂળ કાઢું તો પ્લસ ઓર માઇનસ નીકળે એક પ્લસ વાળો હોય ને એક માઇનસ વાળો ઈ તો બે શૂન્ય આપણને ખબર છે તો બાકીના બે શૂન્ય અહીંથી મળશે કઈ રીતે તો કે આ મધ્યમ પદ ને છૂટું પાડવાનું છે કેમ પાડશું તો કે પહેલું અને છેલ્લા પદ નો ગુણાકાર 3 3 9 તો ગુણાકાર કોઈ બે સંખ્યા નો 9 થતો હોય છેલ્લા પદ ની નીચેની પ્લસ મધ્યમ પદ છે 6 એની જેટલું તો કેવી સંખ્યા વિચારો જેનો ગુણાકાર 9 અને સરવાળો 6 થતો 3 3 9 3 3 9 અને 3 3 6 આ બે સંખ્યા મળી તો જે આ મધ્યમ પદ છે ને 3x 3x લખશું આ 3x નો વર્ગ આમના 6x માં 3x 3x છૂટું પાડ્યું પ્લસ 3 આમના કારણ કે મધ્યમ પદ ને છૂટું પાડવાનું છે હવે પહેલા બે પદ જે છે એમાંથી શું સામાન્ય દેખાય છે જો તો કે 3x બંનેમાં છે તો એ 3x મેં સામાન્ય લીધા તો અહીંયા 1x લીધો અને અહીંયા 1 લીધો આ બે પદમાંથી 3 સામાન્ય નીકળે તો કે x 1 બરાબર 0 હવે જો બે કૌંસ સમાન છે તો કે x 1 બરાબર અને બીજા કૌંસમાં તો કે 3x 3 બરાબર 0 આવું થાય હવે શું થશે તો કે આને બરાબર 0 અથવા આને બરાબર 0 હવે મારી પાસે ત્યાં જગ્યા નથી તો હું અહીંયા લખું છું અહીંથી આમ ઉપર જ જવા દેવાનું છું હવે અહીંથી હું અહીંયા ગણું છું જો તો કે x 1 બરાબર 0 અથવા 3x 3 બરાબર 0 તો 1 પહેલી બાજુ જાય તો માઇનસ થશે બરાબરની અને 3x માઇનસ 3 થશે 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો શું થશે 3 3 કેન્સલ એટલે માઇનસ 1 તો કે બીજા બે શૂન્ય કયા કયા મળ્યા તમને એક જ મિનિટ હો બરાબર છે ને ઓકે બરાબર છે તો કે તમને બીજા બે શૂન્ય કયા મળ્યા તો કે માઇનસ 1 અને માઇનસ 1 તો જો બંને માઇનસ 1 છે એટલે ખાલી એક જ વખત કહેવાય માઇનસ 1 તો આ બહુપદીના કેટલા શૂન્ય થયા 4 કયા કયા તો કે માઇનસ 1 માઇનસ 1 એમ બે વાર અને વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 જવાબ સાચો છે કે ખોટો ખબર કેમ પડે તો કે માઇનસ 1 છે એ આ બહુપદીમાં મૂકી દીધો આમ x ની જગ્યાએ માઇનસ 1 મૂકી દીધો અને 0 થઈ જતું હોય તો એનું શૂન્ય કહેવાય તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મારા આવા જ વિડિયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક બધી રાખેલી છે તમે જઈને જોઈ શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ